बीबीएના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 22 વર્ષીય વિદ્યાર્થીની આ પગલું ટ્રેસમાં આવીને ભર્યું હોય તે પ્રકારની પ્રાથમિક માહિતી મળી રહી છે। વડોદરાની આઈટીએમ કોલેજમાં બીબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 22 વર્ષીય વિદ્યાર્થીની પરીક્ષા દરમિયાન પેપર બરોબર નહીં લખાતા વિદ્યાર્થી નાસીપાસ થઈ ગઈ અને તેના કારણે ઉદાસ બની આ પગલું ભર્યું હતું। પૂનમ મનોભાઈ તડવી મૂળ છોટા ઉદયપુરના જાંબુડવારા ખાતે રહેતી અને હાલોલમાં પરીક્ષા સમયે મામાના ઘરે આવી હતી। પરીક્ષાનું પેપર સારું નહીં જતાં પગલું અડી પાસે આવેલ નર્મદા કેનલમાં જમ્પ લાવી ભર્યું હતું। વિદ્યાર્થીની આત્મહત્યા કરતા પહેલા પિતા સાથે ફોનિક વાતચીત કરી ત્યારબાદ કેનાલ પાસે પોતાના પગરખા અને બેગ મૂકી દસમસ્તા પાણીમાં જમ્પ લાવ્યું હતું। વિદ્યાર્થીના પગલાને લઈને પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યો જો કે વિદ્યાર્થીની ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા બાદ કોઈ પત્તો નહીં લાગતા એનડીઆરએફની મદદ લેવાઈ હતી। ટીમ કેનાલના પાણી ખૂંદી રહ્યા હતા પરંતુ હજુ સુધી કેનાલમાંથી વિદ્યાર્થીનીનો કોઈ પત્તો લાગ્યો નથી। ઘટનાના પગલે જરોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કેનાલ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। પાણીનો પ્રભાવ વધુ હોય એનડીઆરએફને કામગીરી કરવા માટે વિઘ્ન ઊભું થઈ રહ્યું હતું જો કે વિદ્યાર્થીની ડૂબી ગયા બાદ હજુ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી। જો કે વિદ્યાર્થીને અને વાલીઓએ સમજવું જોઈએ કે પરીક્ષામાં નાસી પાસ એ જિંદગીની હાર નથી પરંતુ ત્યાંથી નવી શરૂઆત કરવી જોઈએ। બજરંગ શર્માનો રિપોર્ટ, વાઘોડિયા।